પંખીડા પંખીડા ગિરનારની લીલી પરિક્રમા એટલે શું? ગિરનારની લીલી પરિક્રમા કેવી રીતે થાય છે? લોકો લીલી પરિક્રમા શા માટે કરવા જાય છે? તેની પાછળનો ઇતિહાસ છે. લીલી પરિક્રમાની શરૂઆત લોકો જય ગિરનારી બોલીને કરતા હોય છે. હર હર મહાદેવના નારા લગાવતા હોય છે. જય ભોલેનાથના સુંદર અવાજો સંભળાતા હોય છે. વિસ્તારથી આપણે સમજીએ. ગિરનાર એક અગ્નિકૃત પર્વત છે જેના પર સિદ્ધ 84 સંતોના બેસણા છે. ગિરનારની ભૂમિ પાવનકારી અને કલ્યાણકારી છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં લીલી પરિક્રમાનું અનેરું મહત્વ છે. કારતક માસની 11 થી પૂનમ સુધીના સમયને લીલી પરિક્રમાનો સમય ગણવામાં આવે છે. આ સમયમાં લોકો ગામે ગામથી જૂનાગઢ શહેરમાં આવેલા ગિરનાર પર્વતની જગ્યાએ ભેગા થાય છે. પરિક્રમા કરવા માટે ઉત્સુક હોય છે. ઘણા લોકો તેને પરિક્રમા કહેતા હોય છે, ઘણા લોકો તેને લીલી પરિક્રમા કહેતા હોય છે અને ઘણા લોકો તેને પરકમ્માના નામથી પણ ઓળખતા હોય છે. પરિક્રમા કરવા આવતા લોકોની સંખ્યા હજારોમાં નહીં પરંતુ લાખોની સંખ્યામાં લોકો આવે છે. લોકોને ગિરનારની લીલી પરિક્રમા કરવા માટે 36 કિલોમીટર ચાલવાનું હોય છે. ગિરનારની લીલી પરિક્રમાની કથા કંઈક આ પ્રમાણે છે. ભગવાન શ્રી કૃષ્ણએ બહેન સુભદ્રાના લગ્ન અર્જુન સાથે કરવા માટે સૌ પ્રથમ ગિરનારની લીલી પરિક્રમા કરી હતી અને સતત 5 દિવસ સુધી ગિરનારના જંગલોમાં પરિક્રમા કરી વાસ કર્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણએ બોરદેવીની જગ્યામાં બહેન સુભદ્રા અને અર્જુનના લગ્ન વિધિ વિધાન સાથે કરાવ્યા હતા. તે સમયથી લઈને આજ સુધી આ સમયને લીલી પરિક્રમાના નામથી ઓળખવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર 5 પાંડવો, માતા કુંતી તથા દ્રૌપદીએ પણ અહીં ગિરનારના જંગલોમાં વાસ કર્યો હતો, જે માન્યતા આજે પણ ચાલુ છે, જેને લીલી પરિક્રમાના નામથી ઓળખાય છે. બીજી પૌરાણિક માન્યતા એ પણ છે કે ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાંથી આવીને અહીં બિરાજમાન થાય છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરવા 33 કરોડ દેવી દેવતાઓ અહીં વસવાટ કરે છે. એટલે ગિરનારની પરિક્રમાનું મહત્વ ખૂબ વધી જાય છે. લોકોને ગિરનારની લીલી પરિક્રમા કરવા માટે પહેલા દિવસે ચાલી બપોરનો સમય થાય છે. પરિક્રમા કરવા માટે ઘરેથી જમવાનું બનાવવાનો સામાન સાથે લેતા આવતા હોય છે અને ગિરનારના જંગલમાં પરિક્રમા દરમિયાન ત્યાં જ જમવાનું બનાવતા હોય છે. બપોરે પોતે જે વસ્તુઓ લાવ્યા છે તેમાંથી રસોઈ બનાવી જમી કરી થોડો થાક ઉતારી અને ફરીથી ચાલવાનું શરૂ કરી દે છે. ચાલતા ચાલતા રાત્રિ રોકાણ કરે છે અને બીજા દિવસની સવારે ફરીથી ચા નાસ્તો કરી ચાલતા થાય છે. વચ્ચે ચામુંડા માતાની નાની ડેરી છે. ઝીણા બાવાની મઢી પહેલા વડલીવાળા માતાજીની જગ્યા આવે છે. તે પછી ઝીણા બાવાની મઢી આવે છે. બીજા દિવસે રાત્રે ઝીણા બાવાની મઢીએ રોકાણ કરે છે. અહીં અગાઉના સમયમાં ઝીણા બાવા નામના સંત ધૂણી દખાવીને રહેતા હતા અને તેમના નામ ઉપરથી આ સ્થળનું નામ ઝીણા બાવાની મઢી એમ પડ્યું છે. આ ડેરી પર ગિરનારી સાધુઓનો વસવાટ રહે છે. અહીં ગિરનારી સાધુઓના અખાડા જોવા મળે છે. અહીં જમવા માટે અન્ન ક્ષેત્રો ખુલ્લા જ હોય છે. ચા નાસ્તાની વ્યવસ્થા સતત ચાલુ જ હોય છે. અહીં અખંડ ધૂણી ઝીણા બાવાની મઢી પર જોવા મળે છે તથા શિવજીનું મંદિર પણ આવેલું છે. બીજા દિવસનો રાત્રિ વિસામો કરી અને ત્રીજા દિવસની સવાર થાય છે. ત્રીજા દિવસની સવાર થાય એટલે યાત્રિકો ચા નાસ્તો કરી અને ફરીથી ચાલવાનું શરૂ કરી દે છે.
ઉબડખાબડ અને ઢાળવાળા પથરાળ રસ્તાઓ પર ચાલવું ખૂબ મુશ્કેલ લાગે છે. લોકોની સંખ્યા લાખોમાં હોય છે, જેથી ચાલવામાં પણ મુશ્કેલી થાય છે. છતાં શ્રદ્ધાળુ યાત્રિકો એકબીજાને સમજી અને મદદરૂપ થઈ ચાલતા હોય છે, અને ઓળખાણ ન હોય તો પણ એકબીજાની સત્સંગની ઓળખાણ કરી અને હસતા ખેલતા લીલી પરિક્રમાનો આનંદ માણતા હોય છે. બધા યાત્રિકો પરિક્રમા કરતા જાય અને જય ગિરનારી, જય ભોલેનાથ, હર હર મહાદેવ, જય ગુરુદત્ત બોલતા જાય છે, પોતાની યાત્રાને સુખમય બનાવતા જાય છે અને યાત્રાનો આનંદ લેતા જાય છે. જય ગિરનારી બોલતા બોલતા લીલી પરિક્રમા કરતા કરતા તેમનો સમય સુખમય રીતે ક્યાં પસાર થઈ જાય છે તે યાત્રિકોને ખબર જ નથી પડતી. તેમનો રસ્તો સરળ બની જાય છે. અપાર સુખ અને આનંદની વચ્ચે તેઓ આગળ ચાલતા રહે છે. સમસ્ત વાતાવરણ ભક્તિમય બની જાય છે. બપોરના સમયે બધા ફરીથી વન ભોજન લે છે અને જમી કરી થોડો થાક ઉતારી અને ફરીથી ચાલવાનું શરૂ કરી દે છે. પ્રદૂષણ રહિત વાતાવરણ ખૂબ રમણીય લાગે છે. પ્રકૃતિની ખોળે રહેવાનો આ એક સુંદર અને સુનહેરો અવસર છે. જો જીવનમાં તમને ક્યારેય મોકો મળે તો લીલી પરિક્રમા અવશ્ય કરવી જોઈએ. અહીં કોઈ પણ જાતનો ઘોંઘાટ કે અવાજનું પ્રદૂષણ નથી હોતું. અહીં નિરંતર શાંતિ અને સુખનો અનુભવ થાય છે. માં પ્રકૃતિ પોતાના સંતાનોને સતત સુખ અને શાંતિ આપતા જ રહે છે. કુદરતની ખોળે નાના નાના ઝરણાઓ પણ અહીં વહી રહ્યા છે, જેમનો સુંદર અવાજ મનને અપાર શાંતિ આપે છે. ત્યારબાદ જે સ્થળ આવે છે તેને માળવેલાની ઘોડી તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજી રાત્રિ રોકાણ માળવેલાની જગ્યાએ કરે છે. અહીં વેલો એટલી બધી ઊંચાઈએ આવેલી છે કે ત્યાં સૂર્ય દર્શન થઈ શકતા નથી, અને આ માટે જ આ જગ્યાનું નામ માળવેલાની જગ્યા પડ્યું છે. ગિરનાર પર્વતની મધ્યમાં આ સ્થળ આવેલું છે. રાત્રે યાત્રિકો ભેગા મળી આ સ્થળે ભજનો, કીર્તનો, રાસ ગરબા ગાય આ પવિત્ર લીલી પરિક્રમાનો આનંદ માણતા હોય છે અને પ્રભુ ભક્તિમાં લીન થતા હોય છે. આ એક અદ્ભુત અને અવિસ્મરણીય વાતાવરણ ઊભું થાય છે. પ્રકૃતિની ખોળે જમી કરી અને રાતનો થાક ઉતારે છે. આવી રીતે ત્રીજા દિવસની રાત્રિ પૂર્ણ થાય છે અને ચોથા દિવસની વહેલી સવારે યાત્રિકો નાસ્તો કરી ચાલવાનું શરૂ કરે છે. લીલી પરિક્રમા ચાલવાના ચોથા દિવસે થાક પણ ખૂબ લાગે છે, છતાં યાત્રિકો ધીમે ધીમે આગળ વધતા જ હોય છે અને બોરદેવી માતાજીના મંદિરે પહોંચી જાય છે. અહીં બોરડીના ઝાડ નીચે માતા બોરદેવી બિરાજમાન છે. અહીં માતા બોરદેવીનું શિખરબંધ મંદિર આવેલું છે. ચોથી રાત્રિનું રોકાણ માતા બોરદેવીના મંદિરે જ થાય છે. બોરદેવી માતાજી ગિરનારના ગાઢ જંગલોમાં બિરાજમાન છે. અહીં બધા ચોથી રાત્રિનો વિસામો લેતા હોય છે. અહીં પહોંચતાની સાથે જ તમામ યાત્રિકોને થાક ઉતરી ગયો હોય તેમ લાગે છે. યાત્રિકો અહીં પહોંચે એટલે સહર્ષ ખુશીઓ છવાઈ જાય છે અને માતા બોરદેવીના દર્શન કરતાની સાથે જ અદ્ભુત દિવ્યતાની અનુભૂતિ યાત્રિકોને થતી હોય છે. બોરદેવી માતાજી તમામ સંતાનોનું સતત ધ્યાન રાખે છે. માતાજી અહીં સમસ્ત સંતાનો જે તેમની શરણે આવ્યા છે તેમનું કલ્યાણ કરે છે. માતા બોરદેવીના મંદિરે રાત્રિનો વિસામો ખાઈ અને સવાર પડે છે. પાંચમા દિવસે યાત્રિકો ભવનાથ તરફ વળે છે. આ દિવસ યાત્રાનો છેલ્લો દિવસ ગણાય છે. ભવનાથની તળેટીએ પહોંચતાની સાથે જ બધા ભવનાથ દાદાના દર્શન કરે છે. ઘણા યાત્રિકો ગિરનાર ચડે છે અને તમામ મંદિરોના દર્શન કરે છે. જે ગિરનાર ન ચડી શકતા હોય તે યાત્રિકો ભવનાથના દર્શન કરી દામોદર કુંડમાં નહાઈ ને આ યાત્રા અહીં પૂર્ણ કરે છે.
અને તમામ યાત્રિકો પોતાના ઘર તરફ પાછા વળે છે. પોતાના ઘર તરફ વળતા જય ગિરનારી, હર હર મહાદેવ, જય ભોલેનાથ ના નારા સાથે પ્રણામ કરી અને યાત્રા સુખમય બની છે, અમારું કલ્યાણ કરજો, અમારા પર તમારા આશીર્વાદ સદૈવ રાખજો. આવી રીતે આશીર્વાદ લેતા લેતા પોતાના ઘર તરફ યાત્રિકો વળતા હોય છે. અહીં આ પાંચમા દિવસે યાત્રાની પૂર્ણાહુતિ થાય છે. તમારા જીવનમાં તમે થાકી ગયા હોય તો આવી રીતે લીલી પરિક્રમાનો આનંદ જરૂરથી માણો, જેથી તમને આ પાંચ દિવસ પ્રકૃતિની ખોળે રહેવાનો સમય અને સુનેરો અવસર મળશે. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. પંખીડા, પંખીડા.